ટોપિક ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એના વિશે આપણે વિગત દ્વારા અભ્યાસ કરી ગયા કે વિચાર વાક્ય ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પ્રતિક ઓકે જો આ વિગતમાં સેન્સ હોય તો દિવસના વાક્યમાં કોઈ કારણમાં ફેરફાર થઈ જાય બે વાક્યો માટે ભેટ ચૂંટાય છે ત્યારબાદ સહાયકારક ક્રિયા પર પ્રશ્ન આપ્યો તો બે વાક્ય જોવા માટે ઇફ કે વેધર મુકાય એમાં આપણે ઇફ મૂકીએ છીએ અને આર્મી તો પ્રકારનું વર્તમાન કાળ હોય કે ભૂતકાળ હોય કે હોય એમાં માત્ર આર્મી રિપોર્ટિંગ વર્ગ છે ભૂતકાળનું જ હોય માત્ર તો ડાયરેક્ટ રીતના કાળમાં ફેરફાર થાય જેવો કાળ હોય એવો કાળનું ફેરફાર આપણે અગાઉના વિડીયોમાં મૂકેલ છે અને સમજાવેલ પણ છે ત્યારબાદ કોઈ ડબલ્યુ વાળો પ્રશ્નાંક હોય ડબલ્યુ વાળો પ્રશ્નાંક એનું એજ રહે છે અને કાળ મુજબ ફેરફાર બરાબર કે સેટ ટુ હોય તો પ્રશ્નાંક અને સેટ ટુ હોય તો એને આસપણ કરવું બરાબર ત્યારબાદ આજ્ઞા વાક્ય હોય તો આજ્ઞા વાક્યમાં ડાયરેક્ટ કોઈ કાળનો ફેરફાર થતો નથી માત્ર એના ભાવ પ્રમાણે આગળ મુકાય અને બે વાક્ય જોડવા માટે આજ્ઞા વાક્યમાં ક્રિયાપદી વાક્યની શરૂઆત થઈ છે એટલે બે વાક્ય જોડવા માટે ટુ નો ઉપયોગ થાય છે બરાબર નકાર વાક્ય હોય ઉદ્ધાર વાક્ય એની પેલા આપણે દરખાસ્ત વાળા વાક્ય લેટ વાળા વાક્ય જો લેટ લેટ અસાવે તો બે સુરતી વાક્ય કરો પરંતુ બે વાક્ય માટે જેટ નો ઉપયોગ કરો અને આર્મીમાં વાક્યના ભાવ પ્રમાણે સજેસ્ટ કરી દેજો પ્રપોઝ કરું કે રિક્વેસ્ટ એ બે પર ભાવ હોય પ્રમાણે ત્યારબાદ ઉદ્ધાર વાક્યની વાક્ય રીતે જોઈએ તો ઉદ્ધાર વાક્ય બે પ્રકારના લેખ ઉદ્ધાર દર્શક શબ્દો દ્વારા વાક્ય થાય તો એ ઉદ્ધાર દર્શક શબ્દો કાઢી નાખવા અને બે વાક્ય જોડવા માટે જેટ વાક્યના ભાવ પ્રમાણે જે આવી એક્સપ્લેમેન્ટ વિથ જોઈ આવી લાગ્યું જોઈ એમ આપણે વિગતવાર લખાવી દીધું છે ત્યારબાદ ડબલ્યુએચ વાળામાં એટલે કે હોટ અને હાથી કોઈ ઉત્તર શબ્દ થાય તો એ ડબલ્યુએચ વાળા શબ્દો કાઢી નાખવાના એની જગ્યાએ પાછળથી કરતા ક્રિયાપદ અને એ વેરી ઇન્ટેલિજન્ટ કે એવી રીતે કે વેરી આગળ મૂકી એ વાક્ય પૂર્ણ કરવાનું વિધાન પૂર્ણ લખાય ત્યારબાદ આપણે પેરેગ્રાફ બધાએ વાક્ય The person
Yeah.